नमस्कार विद्यार्थी मित्रों, हूँ पटेल महेंद्र भाई। आज नो मारो विषय छे धोरण 7 गुजराती पाठ 3 परीक्षा ना लेखक छे पन्नालाल पटेल। पन्नालाल पटेल विषय आपणे थोड़ी जोईए तो पन्नालाल पटेल ए गुजराती साहित्यना सारा एवा साहित्यकार छे। एमनी जे बे नवलकथाओ छे मळेला जीव अने मानवीनी भवाई गुजराती साहित्य नी अंदर श्रेष्ठ नवलकथाओ छे। एनी अंदर आपणे जोईए मानवीनी भवाई, एनी अंदर 1956 नी अंदर संवत 1956 नी अंदर जे दुष्काळ पड्यो, ए दुष्काळ नी अंदर માણસની કેવી પરિસ્થિતિ, માણસ પર કેવી પરિસ્થિતિ મુકાઈ ગયો હતો એનું જે એમને શાબ્દિક વર્ણન કર્યું છે એ જોઈ અને આપણી આંખની અંદર પણ આંસુ આવી જાય। એ વખતે 56 કાળની અંદર જે દુષ્કાળ પડ્યો એની અંદર માણસ માણસની બચકા પડતા પણ અચકાતો ન હતો એનું એક શાબ્દિક વર્ણન લેખકે કર્યું છે। એવું જ અહીંયા આપણે પન્નાલાલ પટેલની જે वर्णन कला જોઈએ तो श्रेष्ठ प्रकार ની છે। એમાં ગ્રામ્ય ચિત્રોને એ આપણી નજર સમક્ષ ઊભું કરી શકે એટલી શબ્દ રચના એમની પાસે છે। અહીંયા પણ એક ગ્રામ્ય જીવનને નું નિરૂપણ કરતી પાઠ એક પરીક્ષા પાઠ એની અંદર લેખકે સરસ વાત કરી છે કે શિષ્યવૃત્તિની પરીક્ષાની અંદર મોડો પરેલો महादेव छे ईमानदारी नी परीक्षा नी अंदर कई रीते पास थईश अने इंस्पेक्टर एटले के केरोणी अधिकारी एने परीक्षा नी अंदर कई रीते बेसवा देश एनुं सरस एक शाब्दिक वर्णन लेखके करेलू छे। शरूआत नी अंदर आपणे जोईए पाठनी तो लेखके एक समय केवो छे सवारनो छे, ए सवारना समयने शाब्दिक वर्णन सरस रीते आपणे कर्युं छे के सूरज उग्यो अने गौचणाना મોલ ઉપર સોનું છાંટવા લાગ્યું। આ જે લીટી છે એના પરથી જ આપણને ખબર પડે કે સવારનો સમય હશે। સોનેરી ગૌચણાના મોલ ઉપર સોનું છાંટવું એટલે શું? તો સવારનો જે તડકો હોય છે એ સોનેરી હોય છે, એ પાક ઉપર પડે એટલે એ પાક પણ સોનેરી બની જતો હોય છે। વસંતનો વાયરો મોલ ઉપર સોનું સાંભળવા લાગ્યો, સરસ મજાનો ઠંડો પવન વાય છે સવારનો અને પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું, પક્ષીઓ આકાશની અંદર ઉડી રહ્યા છે, ઠંડો પવન વાઈ રહ્યો છે। આ જે આખું શબ્દચિત્ર આપણી સમક્ષ સવારનું જે શબ્દચિત્ર છે કે સમય કયો છે સવારનો, અને આવા જ સવારના સમયે આપણે પહેલા જમાનાની આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ આવશે કે એ વખતે ગામડાની પરિસ્થિતિ કેવી, તો ગામડાની અંદર શાળા ન હોય, ઘણા ગામડાની અંદર 1-4 ધોરણ હોય, કોઈ ગામની અંદર નાનું ગામ હોય તેની અંદર શાળા ન હોય તો 5-6 કિલોમીટર દૂર ભણવા જવું પડતું। એ સમયની લેખકે સરસ વાત કરી છે કે સવારનો સમય છે, છોકરાઓ શાળાએ જવા માટે નીકળ્યા છે। હવે શાળાએ જવાનું એમાં પાછું કેવું, આપણે તો અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે 2-1 કિલોમીટર દૂર રહેતા હોઈએ તો આપણે રિક્ષા કે વાનની અંદર કે સ્કૂલ બસની અંદર આવતા હોઈએ છીએ, પણ એ વખતે તો 6-7 કિલોમીટર દૂર જવાનું હોય તો એ ચાલતા જવાનું, અને પાછા રસ્તા પણ કેવા, ખેતરની અંદર જે પગદંડી હોય એ પગદંડીથી જવાનું, એનું લેખકે સરસ વર્ણન કર્યું છે કે છોકરાઓ આવી ખેતરોની અંદર સ્કૂલે જવા માટે નીકળ્યા છે, પોતાના ગામથી બીજે ગામ સ્કૂલ છે ત્યાં ચાલતા જાય છે, ચાલતા જતા જતા છોકરાઓ કેવો આનંદ માણતા હોય છે એનું પણ લેખકે સરસ વર્ણન કર્યું છે કે મોલ જોતા, મોલ એટલે ખેતરના વચ્ચે રસ્તો હોય અને સરસ મજાનો ખેતરની અંદર પાક ઉભેલો હોય એ પાક જોતા જોતા હવા ખાતા, સરસ મજાનો પવન છે એ હવાની મજા માણી રહ્યા છે, અને પક્ષીઓના માળા પાડતા ખેતરની અંદર જાત જતા હોય છોકરાઓ 5-6, અને વચ્ચે કોઈ ઝાડ આવી જાય પક્ષીનો માળો આવે તો પાછી હરીફાઈ કરી કે આ માળો કોણ પાડી દે છે ઝડપથી। આવી રમતો રમતા રમતા છોકરાઓ એક ગામથી બીજે ગામ શાળાની અંદર જવા માટે નીકળ્યા છે। પગદંડી છે, પગદંડી એટલે પગે ચાલવા માટેનો રસ્તો, પગથી ચાલવાનો, એની અંદર વાહનો ના ચાલી શકે, સાંકડો રસ્તો હોય, બે ખેતરના વચ્ચે છેડો હોય અને એની અંદર પગદંડી હોય, આવા પગદંડી વાળા રસ્તેથી જવાનું હોય, એટલે એ સમયે વિદ્યાર્થીઓ કેવો આનંદ માનતા માનતા શાળાની અંદર જતા હોય છે।
હવે આ બાળકો જયારે જતા હોય છે ત્યારે કેવી વાતો કરે છે, તો શિષ્યવૃત્તિની પરીક્ષા છે એમને, એટલે પરીક્ષાની વાતો કરી રહ્યા છે, પરીક્ષાની વાતો કરે છે. એનું પણ લેખકે સરસ વર્ણન કર્યું છે. સરસ ગામઠી સંવાદોની અંદર આપણે પાઠ સમજીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે અંદરોઅંદર વિદ્યાર્થીઓ કેવી કેવી ચર્ચાઓ કરતા હોય છે. મહાદેવ અને એની એના જે મિત્રો છે એ મિત્રો પરીક્ષા વિશેની કેવી કેવી વાતો કરતા હોય છે. મહાદેવને આ શિષ્યવૃત્તિની પરીક્ષા આપવાની છે. 10 વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર બેઠેલા છે અને બીજા વિદ્યાર્થીઓ મહાદેવ આ શિષ્યવૃત્તિની પરીક્ષા વિશે કેવા સંવાદો કરતા હોય છે. આવી પરીક્ષાની વાતો કરતા કરતા આ બધા મિત્રો આવી પગડંડીની અંદરથી ચાલતા હોય છે ત્યાં અચાનક મહાદેવ સંપી જાય છે. જુએ છે તો સામે એક ખેતરની અંદર એક ગાય છે, એ ગાય પાક ખાતી હોય છે. તરત જ મહાદેવ એકદમ સંપી જાય છે અને એટલું જ બોલે છે કે કાપલો કાઢી નાખવાની. કાપલો કાઢી નાખવાની એટલે બધું ખાઈ જવું એવો અર્થ થાય છે. કાપલો કાઢી નાખો એટલે બધું ખાઈ જવું. એટલે બધા બીજા વિદ્યાર્થીઓ પણ આ જે મહાદેવ છે એની નજર સાથે નજર મેળવે છે. તો એક ખેતરની અંદર ગાય પાક ખાઈ રહી છે. મહાદેવ કહે છે કે આ બધો પાક ખાઈ જશે એટલે શંકા નામનો જે મિત્ર છે એનો એ અટકળ કરે છે, અંદાજ લગાવે છે, કહે છે કે તારા માસીના ખેતરમાં લાગે છે. એટલે મહાદેવને એમ થાય છે કે ઘેર કોઈ જતું હોય તો હું કહું કે મારા માસીને ઘેર સમાચાર આપે અને આવીને ગાય કાઢી જાય. પણ એટલે પાછો એનો વિચાર આવી જાય છે એના મગજની અંદર કે આ કોઈ માણસને હું કહીશ એ ઘેર જશે, મારા માસીને ઘેર સમાચાર આપશે, એ ખેતરની અંદર આવશે, એટલામાં તો આ ગાય બધું ખાઈ જશે. એટલે મહાદેવ તરત જ પોતાનો જે મિત્ર જે શંકો છે શંકાને કહે છે કે લે આ મારું દફતર અને કહે છે કે હું ગાય કાઢીને આવું છું. શંકો એને યાદ કરાવે છે કે તારે એટલે પરીક્ષા છે ને, એટલે કે તમે તમારે ચાલતા થાવ, હું તો હમણાં ગાય કાઢી અને પાટી લગાવી ઝડપથી દોડીશ તો તમારી સાથે થઈ જઈશ. આ મહાદેવ ગાયને કાઢવા માટે જાય છે. જુએ છે તો ગાય પાક ખાતી હોય છે, એના માસીના ખેતરની અંદર ગાય છે, એના માસીનું ખેતર વટાવે છે, ગાયને મહા મુસીબતે એના માસીના ખેતરની અંદરથી કાઢે છે. ગાયનું પણ લેખકે સરસ વર્ણન કર્યું છે. ચરબીથી અલમસ્ત ગાય છે. મહાદેવ એને આ માટીના ઢેફાણ મારે છે. આમ તો લેખકે એટલું સરસ વર્ણન કર્યું છે કે જાણે કે કોઈ માણસ આપણે જોતા હોય ચમરી, ચમરી એટલે માખો ઉડાવવા માટેની જે પેલું ઝાપટીઓ આપણે બનાવતા છીએ એને ચમરી કહેવાય. કોઈ કહે છે કે આ મહાદેવ ગાયના ઉપર માટીના ઢેફા મારે છે, તો માટીના ઢેફાની ગાયની ઉપર કોઈ અસર જ નથી થતી. જાણે કે કોઈ ચમરીથી માખો ઉડાડતું હોય ને એવું જ ગાયને લાગે છે. એટલી ચરબીથી મસ્ત ગાય છે આ મહાદેવ. એક આંકડો, આંકડો એ તો ખબર છે તમને, એક પ્રકારનો છોડ આવે છે, આપણે હનુમાનજીને ફૂલ ચડાવતા છે ને એ જે વનસ્પતિ છે ને આંકડો કહેવાય. એક આંકડો છેડા ઉપરથી કાઢે છે અને આમ મારે છે, પણ એની પણ એની ઉપર કોઈ અસર થતી નથી. અંતે આ મહાદેવ મહા મુસીબતે પોતાના માસીના ખેતરમાંથી એ ગાયને કાઢે છે. તો પછી ગાય કોના ખેતરમાં ઘૂસે છે? એક પોતાના કાકા છે, નારજી કાકા, એના એના કાકા છે. એમનું એમનું નામ અહીં આપેલું નથી કાકા, પણ કાકાને પાછું મહાદેવની સાથે, મહાદેવના કુટુંબની સાથે કેવું છે, થોડો બનાવ બનેલું છે. ખારીલા છે કાકા, ખારીલા એટલે ઈર્ષ્યાળુ સ્વભાવના. એટલે પણ મહાદેવને એમ થાય છે કે ગમે તે હોય કે મારા કાકા તો છે જ ને, એમ કરી અને એ ગાયને પછા કે છે મારા કાકાના ખેતરમાં કઈ રીતે હું ગાયને છોડું. એટલે કાકાના ખેતરમાંથી ગાયને એ વટાવીશ. તો પાછું ત્રીજું ખેતર કોનું આવે છે? તો કે છે કે એક જે વૃદ્ધ માતા છે એમનું, કે છે કે નારજી કાકા. હવે ત્રીજું જે ખેતર આવે છે, એક ગરીબ છે નારજી કાકા, એ નારજી કાકાનું ખેતર આવે છે. એ મહા મુસીબતે આ એક કોઈની પાસેથી હળ લાવી અને આ એમને ખેતર વવડાવેલું છે. હવે ગાય એમના ખેતરમાં ઘૂસે છે. મહાદેવને એમ થાય છે કે કાઢી કાઢીને આ નારજી કાકાના ખેતરમાં હું ગાયને કાઢું. તો પાછી ગાયને એ નારજી કાકાના ખેતરમાંથી એ દૂર કાઢે છે, બહાર કાઢે છે. બહાર કાઢે છે ત્યાં પછી ગાય પોતાનો જે મિત્ર છે શંકો, કે જેને એને દફતર આપ્યું હતું, એના જ ખેતરની અંદર ઘૂસે છે. એટલે મહાદેવને એમ થાય છે
કે શંકાને એમ થશે કે કાઢી કાઢીને મારા ખેતરની અંદર અંદર ગાય કાઢી એમ, એટલે પાછું શંકાના ખેતરની અંદરથી આ મહાદેવ ગાય કાઢે છે તો પાછી પોતાના ખેતરની અંદર ગાય ઘૂસે છે. હવે એને એમ થઈ જાય છે રો એનો જીવ એક બાજુ, પરીક્ષાનો સમય થઈ ગયો છે પેલી બાજુ, છોકરાઓ ના તો હવે માથા પણ દેખાતા નથી અને છોકરાઓ દૂર ચાલ્યા ગયા છે. આ બાજુ ગાય એને હેરાન કરી રહી છે, એક ખેતરમાંથી બીજા ખેતરમાં પોતાના ખેતરમાં ઘૂસે છે. એ રોવા જેવો બની જાય છે કે શું કરું એમ, ગાયને ગાળો પડે છે ઘણી. પોતાના ખેતરની અંદર ગાય ઘૂસે છે, પોતાના ખેતરની અંદરથી એ ગાયને કાઢે છે તો ગાય પાછી કોના ખેતરમાં જાય છે, એક વિધવા ખુશાલમાં છે એ ખુશાલમાંના ખેતરની અંદર ઘૂસે છે. મહાદેવ એકદમ અધીરો બને છે કે હવે શું કરવું, કે મારે આમના ખેતરની અંદર ગાયને છોડવી, માં મુસીબતે પાછું એમનું ખેતર કેવું છે, વાડી બંધુ છે, ચારે બાજુ થોડી વાડ છે, એટલે પરાણે મહાદેવ એ ખેતરની અંદર વાડની અંદર એક છીંડું પાડે છે અને ગાયને એમ વાળી અને ગાળો પણ પડે છે કે છીંડામાં મરને એમ કરી એ મહા મુસીબતે આ મહાદેવ ગાયને બહાર કાઢે છે. ગાયને બહાર કાઢ્યા પછી મહાદેવ એવી પાટી લગાવે છે, ઝડપથી દોડે છે એ પરીક્ષાની અંદર, એને પરીક્ષા છે, પરીક્ષા આપવાની છે, જાય છે તો એના જે બધા જ વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપવા માટે બેસી ગયા છે. મહાદેવ પરીક્ષાની અંદર મોડો પડ્યો છે એટલે શિક્ષક એને બેસવા દેતા નથી. પરીક્ષાના કેળવણીના જે મુખ્ય અધિકારી છે ઇન્સ્પેક્ટર એ આવેલા છે એટલે શિક્ષક મહાદેવને ઇન્સ્પેક્ટરની પાસે લઈ જાય છે, કેળવણી અધિકારીની પાસે લઈ જાય છે. જોઈએ છે તો એની આંખો એનો પરસેવીથી રેબઝેબ બની ગયો છે, આંખો એકદમ આમ લાલ થઈ ગઈ છે, પરસેવથી રેબઝેબ થઈ ગયેલો છે. ઇન્સ્પેક્ટર એને પૂછે છે કેલા શા માટે તું મોડો પડ્યો, તો મહાદેવ એને જે બધી ઘટના બની ગઈ છે એ આખી ઘટના ઇન્સ્પેક્ટરની સામે રડતા રડતા કહે છે. અને પછી ઇન્સ્પેક્ટરને કહે છે કે તમે જ કહો સાહેબ આ ગાયને કોના ખેતરમાં હું મૂકું. ઇન્સ્પેક્ટર જોઈએ છે તો મહાદેવની આંખોની અંદર માનવતાની સરવાણી, સરવાણી એટલે નાનું જરૂર કહેવાય, સરવાણી જોવા મળે છે. એટલે ઇન્સ્પેક્ટર તરત જ કહે છે કે જા તું પાસ છે જા એમ કહી અને શિક્ષકને ઓર્ડર કરે છે કે આપો એને પેપર. અને જેવો ઓર્ડર મળે છે તરત જ મહાદેવ એ પેપર લઈ અને લખવા માંડે છે. આમ પરીક્ષાની અંદર મોડો પડેલો મહાદેવ ઈમાનદારીની પરીક્ષાની અંદર પાસ થાય છે અને ઇન્સ્પેક્ટર એને પરીક્ષામાં બેસવા દે છે. એને લેખકે સરસ રીતે અહીંયા વર્ણવ્યું છે. એ અગાઉના પીરિયડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે આ પાઠની લેખકે છે આખા ગામનું જે શાબ્દિક વર્ણન કર્યું છે એ સંવાદો સાથે આપણે સમજીશું. અસ્તુ જય હિન્દ, જય ભારત.